नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण बीजा में गुजराती निबंध जोईशू। गुजराती निबंध में आप आज क्यों निबंध लीए? आप राष्ट्रध्वज। आप राष्ट्रध्वज विषे तब जाो बराबर ने कि आप राष्ट्रध्वज क्यारे फरकावीए छे? 15 ऑगस्ट और 26 जान्युआरी एना विषे आप आज निबंध शीखवा छे। तो आपणा राष्ट्रध्वज विषे आज निबंध आप सीखीए। चलो विद्यार्थी मित्रों, तो जुओ अहीं आपणा राष्ट्रध्वज विषे निबंध आप्यो छे, एने आपणे वाचन करिए अने तमे समझवानो प्रयत्न करशो। आ आपणो राष्ट्रध्वज छे, आ आपणो राष्ट्रध्वज छे। तेमा त्रण रंगना पट्टा जोवा मळे छे। तेमा केटला रंगना पट्टा जोवा मळे छे? तो आपणा राष्ट्रध्वज में त्रण रंगना पट्टा जोवा मळे छे। सौथी उपर केसरी रंगनो पट्टो छे। सौथी उपर क्या रंगनो पट्टो छे? तो सौथी उपर राष्ट्रध्वज में केसरी रंगनो पट्टो छे। वच्चे सफेद रंगनो पट्टो छे। वच्चे सफेद रंगनो पट्टो छे। सौथी नीचे लीला रंगनो पट्टो छे। सौथी नीचे लीला रंगनो पट्टो छे। सफेद रंगना पट्टा पर एक सफेद रंगना पट्टा पर एक चक्र छे। आ चक्र ने अशोक चक्र कहे छे। आ रंग ने शू कहेवामां आवे छे? अशोक चक्र कहे छे। तो विद्यार्थी मित्रों, आपणे जोयुं आपणे राष्ट्रध्वज ने आपणे जाणीए छे, ओळखीए छे ने आपणे जे राष्ट्रध्वज फड़कावता होय ते आपणे જોઈએ પણ છે। तो विद्यार्थी मित्र, આપણે જે આપણો રાષ્ટ્રધ્વજ છે એમાં 3 રંગના પટ્ટા હોય છે। તેમાં સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો હોય છે, વચ્ચે સફેદ રંગનો પટ્ટો હોય છે અને નીચે લીલા રંગનો પટ્ટો હોય છે। જે વચ્ચે સફેદ રંગનો પટ્ટો હોય છે તેમાં શું હોય છે? એક ચક્ર હોય છે અને એ ચક્રને આપણે શું કહીએ છીએ? એ ચક્રને આપણે અશોક ચક્ર કહે છે। શું કહેવામાં આવે છે? તો વચ્ચે અશોક ચક્ર હોય છે, તે ભૂરા રંગનો હોય છે। એટલે જે અશોક ચક્ર આપણને આપ્યું હોય છે, આપણે રાષ્ટ્રધ્વજમાં જોઈએ છીએ, તે અશોક ચક્ર કયા રંગનું હોય છે? તો એ અશોક ચક્ર ભૂરા રંગનું હોય છે। રાષ્ટ્રધ્વજને ઝંડો પણ કહેવાય છે। આપણો જે રાષ્ટ્રધ્વજ બોલીએ છીએ એને શું કહેવાય? ઝંડો પણ કહેવાય। 26 જાન્યુઆરીએ તેને ફરકાવાય। 15 ઓગસ્ટ પણ તેને ફરકાવાય। ફરકાવ્યા પછી સલામી અપાય। આપણી જનતાનું સન્માન કરીએ। સૌ સાથે બોલો, ઝંડા ઊંચા રહે હમારા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે રાષ્ટ્રધ્વજ છે એ ક્યારે ફરકાવવામાં આવે છે? તો 26 જાન્યુઆરીએ અને 15 ઓગસ્ટે આ બંને તહેવાર આપણા રાષ્ટ્રીય તહેવાર કહેવાય છે। આ દિવસે આપણે શાળામાં કાર્યક્રમ પણ રાખવામાં આવે છે। આપણે પહેલાં રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ, સલામી આપીએ છીએ અને રાષ્ટ્રગીત ગાઈએ છીએ અને શાળામાં આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે અથવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, હે ને? તો
तो आपणे આપણા રાષ્ટ્રધ્વજને સન્માન આપવું જોઈએ અને બધાએ સાથે કહેવું જોઈએ ઝંડા ઊંચા રહે હમારા. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે આપણો રાષ્ટ્રધ્વજ વિશે આજે શીખ્યા છે એને ફરી એકવાર આપણે વાંચન કરી જઈએ. તો જુઓ, આ આપણે રાષ્ટ્રધ્વજ છે એ તમે જોયું ને કે આપણો રાષ્ટ્રધ્વજ છે. એમાં સૌથી ઉપર આપણે રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગના પટ્ટા હોય છે. જુઓ, આ પહેલો, બીજો અને ત્રીજો, ત્રણ રંગના પટ્ટા હોય છે. તેમાં સૌથી ઉપર જે પટ્ટો હોય છે એ કેસરી રંગનો હોય છે, વચ્ચે જે પટ્ટો હોય છે એ સફેદ રંગનો હોય છે અને નીચે જે પટ્ટો હોય છે એ લીલા રંગનો હોય છે. અને વચ્ચે જે સફેદ રંગનો પટ્ટો છે એમાં અશોક ચક્ર આપ્યું છે. આ જે ગોળ તમને દેખાય છે એ અશોક ચક્ર છે. તે અશોક ચક્ર કેવા રંગનો હોય છે? તો એ ભૂરા રંગનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવીએ છીએ? તો આપણે રાષ્ટ્રધ્વજ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ફરકાવીએ છીએ. 15મી ઓગસ્ટ એ આપણો સ્વાતંત્ર્ય દિન કહેવાય છે, તેથી આપણે 15મી ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. કારણ કે આપણો દેશ 15મી ઓગસ્ટે 1947માં આઝાદ થયો હતો, એથી આપણે 15મી ઓગસ્ટે આપણે ધ્વજવંદન કરીએ છીએ. અને 26મી જાન્યુઆરીએ એ આપણે આપણા દેશનું બંધારણ થયું હતું, તેને કારણે આપણે 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ. એટલે આ બે દિવસે, આ બંને દિવસ આપણા રાષ્ટ્રીય તહેવાર હોય છે, કહેવામાં આવે છે. અને આ રાષ્ટ્રીય તહેવારમાં આપણે ધ્વજવંદન કરીએ છીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ આપણો રાષ્ટ્રધ્વજ છે, તેમાં ત્રણ રંગના પટ્ટા જોવા મળે છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે, વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે, સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. સફેદ રંગના પટ્ટા પર એક અશોક, એક ચક્ર છે, તેને આપણે શું કહીએ છીએ? અશોક ચક્ર. તે કેવા રંગનું હોય છે? ભૂરા રંગનું હોય છે, ભૂરા રંગનું હોય છે. અને રાષ્ટ્રધ્વજને આપણે શું કહેવામાં આવે છે? રાષ્ટ્રધ્વજને આપણે ઝંડો પણ કહેવાય છે. રાષ્ટ્રધ્વજને આપણે શું કહીએ છીએ? ઝંડો કહેવાય છે. 26મી જાન્યુઆરીએ તેને ફરકાવાય, 15મી ઓગસ્ટે પણ તેને ફરકાવાય. ફરકાવ્યા પછી સલામી અપાય. આપણે ઝંડાનું સન્માન કરીએ અને સૌ સાથે બોલો, ઝંડા ઊંચા રહે હમારા. તો વિદ્યાર્થી મિત્રો, તમને રાષ્ટ્રધ્વજ વિશે સમજાયું ને? બરાબર ને? હવે આપણે એક બીજો નિબંધ લઈએ છીએ. આપણે એક બીજો નિબંધ લઈએ છીએ, રમકડાની દુકાન. શું લઈએ? રમકડાની દુકાન. દુકાન વિશે આપણે સમજીએ છીએ. તો જુઓ, રમકડાની દુકાન, તો આ રમકડાની દુકાન છે. આ દુકાનમાં આપણે, તમે વિદ્યાર્થી મિત્રો ઘણા રમકડા લેવા ગયા હશો, બરાબર ને? તો તમને ખબર જ હશે કે રમકડાની દુકાનમાં કયા કયા રમકડા હોય છે, બરાબર? તો આપણે જે રમકડાની દુકાને ગયા હતા ત્યાં કયા કયા રમકડા હોય છે અને તમને કેવી રમવાની મજા આવે છે એ જ આપણે આખું વર્ણન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે રમકડાની દુકાન વિશે સમજીએ. તો જો અહીંયા એક દુકાન આપી છે ને, એમાં ઘણા રમકડાઓ આપ્યા છે, તેના વિશે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે રમકડાની દુકાન વિશે સમજીએ. તો આ રમકડાની દુકાન છે, તેમાં વિવિધ પ્રકારના રમકડા મળે છે. તમને ખબર જ હોય છે કે આપણે રમકડાની દુકાને જોતા હોઈએ તો ક્યાં એક કે બે રમકડા હોતા
नहीं। आखी दुकान जो रमकड़ानी दुकान हो तो आखी दुकान में रमकड़ा ज रमकड़ा आपने देखाय छे अने रमकड़ा पण एटला बधा के आपने गमी जाए छे ने आपने लेवानुं मन पण थई जाय छे। बराबर ने विद्यार्थी मित्रों, तो त्यां घणा बधा रमकड़ा होय छे। तो जुओ आ रमकड़ानी दुकान में दड़ो, बेट, मोटर, विमान वगैरे मळे छे। शुं मळे छे? तो दड़ो, बेट, मोटर, विमान वगैरे मळे छे। नाना रमकड़ा मळे, मोटाई रमकड़ा मळे, एटले नाना रमकड़ा पण मळे छे अने मोटा रमकड़ा पण मळे छे। चावी वाला रमकड़ा पण खरा, चावी वाला रमकड़ा पण खरा। रिमोट वड़ी चाले तेवा मोटा रमकड़ाए खरा, एटले रिमोट वड़े चाले तेवा रमकड़ा पण मळे छे। केटलाक रमकड़ा तो पावर एटले के सेल नाखवाथी चाले छे। केटलाक रमकड़ा एवा होय छे के जे आपणे सेल नाखवा नहीं पड़ता एवा रमकड़ा पण मळे छे अने सेल नाखेला पण रमकड़ा मळे छे। दुकानदार रमकड़ाने सजावीने राखे छे, जे दुकानदार होय ते रमकड़ा पोतानी दुकान में बधा गोठवेला ज राखे छे। रमकड़ा लेवा आवनारने ते रमकड़ा बतावे छे, जे ग्राहक दुकाने रमकड़ा लेवा जतु होय के छोकराओ रमकड़ा लेवा जता होय पोताना पेरेन्ट्स जोड़े, तो तेने जे रमकड़ू लेवू होय तो दुकानदार ए रमकड़ू बतावे छे, एनी समझ आपे छे अने समझावे छे के आ रमकड़ू आपणने केटलू उपयोगी छे। जो रिमोटवाळू रमकड़ू होय तो ए रिमोटथी केवी रीते चलावामां आवे छे ते आपणने बतावे छे, एनी समझ आपे छे। ढींगली जेवा रमकड़ा अवाज पण करे छे, ढींगली जेવ એટલે ઢીંગલી રમકડાની જ હોય છે પણ એમાં સેલ નાખવામાં આવે છે, એટલે સેલ નાખવામાં આવે તેથી ઢીંગલી જે બોલે એવો તમને આભાસ થાય છે, પણ એમાં એવો સેલ નાખવામાં આવે છે એટલે ઢીંગલી જે કરે છે એમાંથી અવાજ આવે છે। રમકડા જોતા જ ગમી જાય એવા રંગબેરંગી હોય છે। રમકડા તો આપણને જોતા જ ગમી જાય છે અને અલગ અલગ રંગના હોય છે જેથી આપણને તરત ગમી જાય છે। બાળકોને રમકડા બહુ ગમે છે, ગમે છે ને તમને? તો રમકડા બહુ ગમે છે, તે રમકડા ખરીદવા તે દુકાને જાઓ છો, એટલે એ રમકડા લેવા માટે આપણે દુકાને જઈએ છે। બોલો વિદ્યાર્થી મિત્રો, તમને રમકડાની દુકાનમાં મજા આવી ને? કારણ કે તમે નાના છો એટલે રમકડા રમવાની ખૂબ અત્યારે મજા આવતી હશે। આપણે મેળામાં જઈએ છીએ ત્યાં પણ આપણને રમકડાની દુકાન જોવા મળે છે, આપણે માર્કેટ જઈએ છીએ ત્યાં પણ આપણને રમકડાની દુકાન જોવા મળે છે। જેવી આપણે રમકડાની દુકાન જોઈએ છીએ ત્યાં આપણું મન રમકડા લેવા માટે હરખાઈ જાય છે। આપણે મમ્મી સાથે ગયા હોય તો મમ્મીને કહેતા હોય છે કે મમ્મી મને આ રમકડું જોઈએ છે, તમે મને અપાવશો? આપણે એમ કહીએ છીએ, બરાબર ને? એટલે રમકડા આપણને ખૂબ ગમે છે અને રમકડાની દુકાન હોય તો એમાં જુદા જુદા રમકડા પણ આપણને જોવા મળે છે। તો ફરીથી આપણે આ જે નિબંધ શીખા એને ફરીથી આપણે એકવાર પુનરાવર્તન કરી જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે બે નિબંધ શીખીએ છીએ, પહેલો આપણે નિબંધ શીખ્યો હતો આપણો રાષ્ટ્ર ધ્વજ અને બીજો નિબંધ છે રમકડાની દુકાન। તો આ બંને નિબંધ તમારે વાંચન કરવાનો છે અને સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરવાનો
છે. નિબંધ વસ્તુ એવી છે કે આપણે જ્યારે લખીએ છીએ ત્યારે આપણા અક્ષર એકદમ સુંદર હોવા જોઈએ અને જે લખાણ કરીએ એમાં ભૂલ થવી જોઈએ નહીં. તો આપણે ફરીથી આ રમકડાની દુકાન વિશે સમજીએ. તો આ રમકડાની દુકાન છે જે આપણે ઉપરના ચિત્રમાં જોઈ હતી. તેમાં વિવિધ પ્રકારના રમકડા મળે છે. એ રમકડાની દુકાનમાં કયા રમકડા હોય છે? દડો, બેટ, મોટર, વિમાન વગેરે મળે છે. નાના રમકડાએ મળે અને મોટા રમકડાએ મળે. એટલે રમકડાની દુકાન હોય તેમાં જુદા જુદા રમકડા મળે છે, નાના રમકડા પણ મળે છે અને મોટા રમકડાએ મળે છે. ચાવીવાળા રમકડા પણ ખરા, રિમોટ વડે ચાલે તેવા મોટા રમકડાએ ખરા. કેટલાક રમકડા પાવર એટલે કે સેલ નાખવાથી ચાલે. દુકાનદાર રમકડાને સજાવીને રાખે છે. રમકડા લેવા આવનારને તે રમકડા બતાવે છે. ઢીંગલી જેવા રમકડા અવાજ પણ કરે છે. રમકડા જોતા જ ગમી જાય એવા રંગબેરંગી હોય છે. એટલે રમકડા જોતા જ ગમી જાય એવા રંગબેરંગી હોય છે. બાળકોને રમકડા બહુ ગમે છે. હું રમકડા ખરીદવા દુકાને જાઉં છું. તો આપણે આ રમકડાના વિશે શીખી ગયા છીએ કે રમકડાની દુકાન હોય છે, એમાં વિવિધ પ્રકારના રમકડા જોવા મળે છે અને આ બધા રમકડા કેવા હોય છે? તમને ખૂબ ગમે એવા હોય છે. કોઈને વિમાન ગમે છે, કોઈને બેટ દડો ગમે છે, કોઈને મોટર ગમે છે અને કોઈને પાટા ઉપર ચાલતી ગાડી ગમે છે, તો કોઈને રમકડાનું ઘર ગમે છે. રમકડામાં જો નાના બાળકો હોય તો એના રમકડાના વાસણ હોય છે. તે રમકડાના વાસણમાં શું હોય છે? રમકડા આપણે જે ઘરની વસ્તુઓ હોય છે રસોડાની, એ જ વસ્તુઓ રમકડાની હોય છે. જેમ કે ગેસનો ચૂલો, તપેલી, કુકર, ટિફિન, તપેલી, વાટકો, રકાબી, કપ, સાણસી, ચમચી, આ બધી જ વસ્તુઓ વાસણો હોય છે એ કેવા હોય છે? રમકડાના હોય છે અને તે આપણને રમવા ખૂબ ગમે છે. જો નાના બાળકો હોય તો ઘરની રમતો રમતા હોય છે, જો મોટા બાળકો હોય તો એને તો ચાવીવાળા રમકડા જ ખૂબ ગમે છે. કારણ કે રિમોટથી ચલાવવાની ગાડી હોય તે તો બાળકોને ખૂબ જ ગમે છે. રિમોટવાળી ગાડી ચલાવવામાં બાળકોને ખૂબ મજા આવે છે. એટલે રિમોટવાળી કોઈ પણ રમકડા હોય તે બાળકોને સૌ પ્રથમ પહેલું ગમે છે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયું તો આપણે રમકડાની દુકાન વિશે આખું સમજી ગયા. આગળ આપણે જોયો હતો રાષ્ટ્રધ્વજ. તો રાષ્ટ્રધ્વજ વિશે આપણે શી માહિતી લીધી? કે આપણો રાષ્ટ્રધ્વજ આખા વર્ષ આપણે બે વાર ફરકાવીએ છીએ વર્ષમાં, એક 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરી. એ આપણો રાષ્ટ્રીય તહેવારને દિવસે જ ફરકાવવામાં આવે છે. અને રાષ્ટ્રધ્વજ ત્યારે જ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજમાં આપણે જોયું તો રાષ્ટ્રધ્વજમાં 3 રંગના પટ્ટા હોય છે, કેસરી રંગનો, સફેદ રંગનો અને લીલા રંગનો. અને એમાં તમે જુઓ છો તો વચ્ચે એક ભૂરા રંગનું અશોક ચક્ર છે. તો આપ બરાબર ને, એ આપણે રાષ્ટ્રધ્વજ વિશે સમજી ગયા કે આપણે ક્યારે ફરકાવીએ છીએ, એ કેવો હોય છે, બરાબર?
અને આપણે બીજું શીખ્યા રમકડાની દુકાન. તો રમકડાની દુકાનમાં આપણે શું શીખ્યા? તો રમકડાની દુકાનમાં રમકડા આપણને કયા કયા રમકડા મળે છે, કેવા મળે છે એના વિશે માહિતી લીધી. કે રમકડાની દુકાનમાં આપણને કયા રમકડા મળે છે, દડો, બેટ, મોટર, વિમાન, રમકડાના વાસણો, બરાબર ને, એ બધા રમકડા આપણે જોયા. રમકડાની દુકાનમાં ચાવીવાળા પણ રમકડા હોય છે, રિમોટવાળા પણ રમકડા હોય છે અને ઘણા રમકડા સેલ નાખવાથી પણ ચાલતા હોય છે. અને દુકાનદાર એ બધા રમકડાની કેવી રીતે, જો રિમોટવાળા હોય, ચાવીવાળા રમકડા હોય, કેવી રીતે ચાલશે એ આપણને બતાવે છે, જેથી આપણે કે રમકડું લેવું જોઈએ કે નહીં લેવું જેવું એ આપણે નક્કી કરીએ છીએ. અને ગમતું હોય તે રમકડું આપણે તરત જ લઈ લઈએ છીએ. બોલો મિત્રો, તમને સમજાઈ ગયું કે આપણને રમકડા કેવા ગમે છે એવા આપણે લાવીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, તમે જે આજે આપણે બે નિબંધ શીખ્યા એનું વાંચન કરજો અને બને તો નોટમાં સારી રીતે લખવાનો પ્રયત્ન કરજો, જેથી તમારા અક્ષર કેવા તમને લખવાની પ્રેક્ટિસ થશે અને સમજાશે. થેન્ક યુ મિત્રો.